વેલકમ ટુ શ્રીજી ફૂડ આજે આપણે બનાવીશું ગુજરાતી શાક જેમાં મેં પાપડી રીંગણ દાણા અને બટાકાનું કોમ્બિનેશન કર્યું છે અને આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો ચાલો એને કેવી રીતે બનાવવું એ આપણે જોઈ લઈએ તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો શાક બનાવવા મેં આ પાંચસો ગ્રામ પાપડી લીધી છે જેમાં કોણી પાપડીને સમારી લીધી છે અને બાકીના દાણા છે હવે આમાં આપણે બટાકું અને રીંગણ સમારી લેવાનું છે બટાકાને છોલીને આપણે કટ કરીશું એને મીડિયમ સાઇઝનું કટ કરવાનું છે અરાઉન્ડ દોઢસો ગ્રામનું એક બટાકું છે આમાં પાણી એડ કરીએ રીંગણને ડાયરેક્ટ પાણીમાં જ સમારવાના જેથી તે કાળા ના પડી જાય અને રીંગણ પણ દોઢસો ગ્રામ છે મેં કુકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે બે ટી સ્પૂન અજમો હાથથી મસળીને એડ કરવાનો અજમો થઈ જાય એટલે એમાં વન ટી સ્પૂન હળદર એડ કરવાની પાપડીનું શાક હંમેશા અજમાથી જ વઘારવાનું એનો ટેસ્ટ સારો લાગે હવે એમાં બે ટી સ્પૂન વાટેલા મરચાં એડ કરવાના લસણ ખાતા હો તો લસણ પણ આ ટાઈમે એડ કરી દો આદુને છીણી લઈએ બે છીણેલા ટામેટા એડ કરીશું ગેસની ફ્લેમ હાઈ કરીને એને મિક્સ કરી લો ટામેટા મિક્સ થઈ જાય એટલે એમાં હાફ ટી સ્પૂન હિંગ આપણે એડ કરવાની છે ફરીથી એને મિક્સ કરી લો અને એક મિનિટ માટે એને કૂક થવા દો ટામેટા કૂક થઈ જાય એટલે એમાં શાક એડ કરવાનું ગેસની ફ્લેમ હાઈ રાખીને આને મિક્સ કરી લેવાનું તેલનું સરસ કોટિંગ થઈ જાય એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન લાલ મરચું યા તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જીરું બે ટી સ્પૂન ખાંડ એડ કરીશું જો લસણ નાખતા હો તો ખાંડ ઓછી એડ કરવાની યા ના એડ કરો તો પણ ચાલે હવે એને મિક્સ કરી લો અને ગેસની ફ્લેમ હાઈ રાખીને આ તેલ મસાલા અને શાક બધું સાંતળી લેવાનું છે બે મિનિટ સંતરાઈ જાય એ પછી આપણે એમાં બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે કેમ કે રીંગણ ટામેટા અને પાપડીમાંથી પણ પાણી છૂટે એટલે વધારે પાણી એડ નથી કરવાનું હવે આનું ઢાંકણું બંધ કરીને આપણે મીડિયમ ગેસ ઉપર આની ત્રણ વિસલ કરી લઈએ ત્રણ વિસલ પછી હવે આ શાક તૈયાર છે તો હવે આપણે આમાં થોડો ગરમ મસાલો એકદમ ચપટી જેટલો અને કોથમીર એડ કરીને મિક્સ કરી લેવાની છે તો હું એને મિક્સ કરીને બાઉલમાં લઈ લઉં છું તો હવે આપણું શાક સર્વિંગ માટે રેડી છે આ શાકમાં આપણે ગરમ મસાલો ખૂબ જ ઓછો યુઝ કરવાનો છે જેથી શાકનો નેચરલ ટેસ્ટ જળવાઈ રહે અને આ શાકને તમે રોટલી ભાખરી પરોઠા પૂરી કે રોટલા સાથે પણ સર્વ કરી શકો છો આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે આવા જ બીજા વિડીયો શીખવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો